હેલો ફ્રેન્ડ્સ જીટીયુ દ્વારા એક સર્ક્યુલર અપલોડ કરવામાં આવેલો છે એ પ્રમાણે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યા હોય સેમેસ્ટર સેકન્ડમાં એટલે કે જે ન્યૂ સિલેબસ જે લાસ્ટ ટાઈમથી અપડેટ થયેલો છે એ વિદ્યાર્થી મિત્રો માટે હવેથી જે પેપર પેપરસ્ટાઈલ છે એ મિત્રો ચેન્જ કરી દેવામાં આવી છે તો આ પેપર સ્ટાઇલ ચેન્જ કરી અને મિત્રો કેવા પ્રકારની રાખવામાં આવી છે એમાં કેવા પ્રકારની તૈયારી કરવી એના પેપર આપણને ક્યાંથી મળી રહેશે કેમકે ન્યૂ સિલેબસ છે બુક પણ ઓલરેડી આવી ગઈ છે એની પાછળ જે પેપર આપેલા છે એ કંઈક ઓલ્ડ ફોર્મેટ પ્રમાણેના છે તો હવે આ નવા પેપર ક્યાંથી તૈયાર કરવા આ તમામે તમામ ડિટેલ મિત્રો આજે આપણા વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને લાસ્ટ સુધી મિત્રો વ્યવસ્થિત રીતે જુઓ ત્યાંથી તમને તમામ પ્રકારના સોલ્યુશન મળી રહેશે છતાં પણ જો કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી અને પૂછી શકો છો સૌ પ્રથમ વાત કરીએ તો હવે પછીના જેટલા પણ ન્યૂ સિલેબસ એટલે કે અત્યારે જે સેકન્ડ સેમિસ્ટરમાં સ્ટડી કરી રહ્યા હોય એ તમામે તમામ ડિપ્લોમાના સ્ટુડન્ટ માટે મોસ્ટ ઓફ થિયરી સબ્જેક્ટની પેપર સ્ટાઇલ કંઈક આ પ્રમાણે રહેશે એટલે કે ક્વેશ્ચન વન એમાં જોઈએ તો મિત્રો જે એ અને બી આ બંને કમ્પલસરી હશે અને એનો જે સી ક્વેશ્ચન છે એના ઓપ્શનમાં તમને બીજો પણ એક ઓપ્શન આપવામાં આવશે મતલબ ક્વેશ્ચન વનના એ અને બી આ બંને મિત્રો તમારે કમ્પલસરી લખવાના રહેશે સીના ઓપ્શનમાં તમને જે સાત માર્ક્સનો ક્વેશ્ચન છે એના ઓપ્શનમાં બીજો એક પણ સાત માર્ક્સનો ક્વેશ્ચન મળશે એટલે ક્વેશ્ચન વનમાં બે ક્વેશ્ચન એ અને બી કમ્પલસરી હશે અને સીના ઓપ્શનમાં જ તમને બીજો સી ઓપ્શન મળી રહેશે ત્યાર પછીની પેટર્ન થોડીક ચેન્જ છે જેમ કે ક્વેશ્ચન ટુ તો મિત્રો એમાં એ બી અને સી એટલે કે ત્રણ માર્ક્સ ચાર માર્ક્સ અને સાત માર્ક્સના આવી રીતે ત્રણ ક્વેશ્ચન હશે અને એના ઓપ્શનમાં ટોટલ ક્વેશ્ચન બેના ફરીથી બીજા એ બી અને સી આવા ત્રણ ઓપ્શન હશે એટલે મિત્રો વાત કરીએ તો આજે ચૌદ માર્ક્સના ત્રણ ક્વેશ્ચન થશે ક્વેશ્ચન ટુના એ બી અને સી એના ઓપ્શનમાં તમને ક્વેશ્ચન ટુના એ બી સી બીજા ત્રણ ઓપ્શન મળશે મીન્સ કાં તો તમારે આ ત્રણે ત્રણ ક્વેશ્ચન લખવાના છે અથવા તો એના ઓપ્શનમાં આ ત્રણ મિત્રો કોઈ વિદ્યાર્થી મિત્રો એવું ના કરે કે એ અને બી અહીંયાથી લખે અને સી અહીંયાથી લખે આવું ક્યારેય મિત્રો કેલ્ક્યુલેટ કરવામાં આવતું નથી તો આપણે ધ્યાન રાખવાનું કે આપણને આમાંથી કયા ક્વેશ્ચન સારા આવડે છે એ બી સી કે પછી આ એ બી સી જો તમને એ અને બી આવડતા હોય આમાંથી અને આમાંથી સી આવડતો હોય અને એ આવડતો હોય તો મિત્રો આપણે આ લખવાનો ટ્રાય કરીશું કેમ કે આમાં એક ક્વેશ્ચન સાત માર્ક્સનો છે એટલે સાત અને ત્રણ આ દસ માર્ક્સ આપણે આસાનીથી મેળવી શકીએ છીએ એટલે યાદ રહે કે આ ત્રણે ત્રણના ઓપ્શનમાં મિત્રો આપણને આ ત્રણ આપેલા છે એટલે અથવા તો આપણે આ ત્રણ એના ઓપ્શનમાં આપણે આ ત્રણ લખવાના છે એક આનો અને એક આનો એવી રીતે આપણે લખી શકતા નથી ત્યાર પછી ક્વેશ્ચન થ્રી એમાં પણ મિત્રો સેમ પેટર્ન છે કે એ બી સી અને એના ઓપ્શનમાં પણ એ એટલે કે કાં તો તમે આ ત્રણમાંથી તમને જે સારા આવડતા હોય એ લખી શકો છો અથવા તો પછી આ ત્રણ બેટર છે કે આપણને આ ત્રણ અને આ ત્રણ એમાંથી જે પણ ક્વેશ્ચન સારા આવડતા હોય માનલો કે ઉપરના બે સારા આવડે છે એ અને બી અને સી નથી આવડતો અને નીચેનામાંથી તમને સી જો આવડતો હોય અને આ બંનેમાંથી કોઈ થોડા ઘણા પણ આવડતા હોય તો મિત્રો આ જ ક્વેશ્ચન લખવાનો ટ્રાય કરવો કે જેથી આપણને સાત માર્ક્સનો એક ક્વેશ્ચન કવર કરી શકીએ સેમ ટુ સેમ પેટર્ન ક્વેશ્ચન ફોર માટે રહેશે અને સેમ ટુ સેમ પેટર્ન ક્વેશ્ચન 5 માટે રહેશે તો મિત્રો આમાં એક ઓપ્શન આપણને સૌથી બેસ્ટ મળ્યો છે કે જે સૌથી મોટા ક્વેશ્ચન જે હોય છે એ જો આપણે દસ ક્વેશ્ચન માની લો કે ક્વેશ્ચન નો સી એ પણ સાત માર્ક્સનો છે અને એના ઓપ્શનનો પણ સાત માર્ક્સનો ક્વેશ્ચન છે એટલે કે સાત સાત માર્ક્સના ટોટલ બે એવી જ રીતે બે બે ચાર બે છ બે આઠ અને બે દસ જો મિત્રો તમે દસ અને અગિયાર ક્વેશ્ચન પણ વ્યવસ્થિત જે મોટા ક્વેશ્ચન હોય પૂછાવાની પૂરેપૂરી શક્યતા લાગતી હોય એ માટેના પેપર પણ આપણે અપલોડ કરવાના છીએ તો ફક્ત 7 સાત સાત માર્ક્સના અગિયાર ક્વેશ્ચન તૈયાર કરો એમાંથી ફક્ત પાંચ ક્વેશ્ચન પણ જો આપણી એક્ઝામમાં પૂછાય છે અને તમે વ્યવસ્થિત રીતે સાતમાંથી સાત માર્ક્સ આપે એવી રીતે પણ તૈયારી કરશો તો સાત ગુણ્યા આવા પાંચ ક્વેશ્ચન આપણે લખીશું તો મિત્રો પાંત્રીસ માર્ક્સ તો તમે આસાનીથી મેળવી શકશો એટલે કે આ જે ક્વેશ્ચન પેપરનું ફોર્મેટ છે મિત્રો બહુ જ બહુ જ ઇઝી બનાવવામાં આવ્યું છે પણ આનો ઉપયોગ કેવી રીતે કરવો એના માટે આપણે થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું છે કે જેટલા પણ મોટા ક્વેશ્ચન અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય એવા ફક્ત દસથી બાર ક્વેશ્ચન તૈયાર કરવાના છે મિત્રો એ પણ પરફેક્ટ અને એ પરફેક્ટ તૈયાર કરીને આપણે ફક્ત એટલી જ હોપ રાખવાની છે કે પંદરમાંથી ફક્ત પાંચ ક્વેશ્ચન આપણી એક્ઝામમાં આવવા જોઈએ તો એ પણ સાત સાત માર્ક્સના તો મિત્રો તમે આસાનીથી એ પાંત્રીસ માર્ક્સ મિત્રો કવર કરી શકશો તો હવે જે તે વિદ્યાર્થી મિત્રો જે પણ બ્રાન્ચમાં સ્ટડી કરી રહ્યા હોય એમને જે તે સબ્જેક્ટના આ મોસ્ટ આઈએમપી પેપર જોઈતા હોય એ મિત્રો આપ કોમેન્ટ કરો તો જે પ્રમાણે આપની કોમેન્ટ આવશે એ પ્રમાણે સેકન્ડ સેમેસ્ટરની એક્ઝામ કે જે હવે વિથિન વીસથી પચીસ દિવસમાં સ્ટાર્ટ થવાની છે તો એ માટેની તૈયારી આપણે અત્યારથી જ સ્ટાર્ટ કરી દઈએ કે જેથી એક્ઝામમાં સારા એવા માર્ક્સ મેળવી શકીએ આ ઉપરાંત પણ મિત્રો આપણે આવી રીતે દરેક સબ્જેક્ટના બે પેપર અપલોડ કરવાના છીએ જે વિદ્યાર્થી મિત્રો આ બંને પેપર આ એક પેપર ઓપ્શન સાથેનું છે આવી રીતે બીજું એક પેપર આ બંને પેપર પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસના જો વ્યવસ્થિત રીતે લખીને તૈયારી કરશે તો મિત્રો કોઈ પણ પેપર એવું નહીં હોય કે જેમાં પ્રયોશા એન્જિનિયરિંગ ક્લાસીસના પેપરમાંથી થી ઓછા માર્ક્સનું એમાં આવે દરેકે દરેક પેપરમાં સાહીઠ અપ માર્ક્સનું આ પ્રયોશા એન્જિનિયરિંગ ક્લાસીસના પેપરમાંથી જ હશે તો બેટર છે કે બને તેમ જલ્દી આપ કોમેન્ટ કરો કે તમને કયા સબ્જેક્ટનું પેપર જોઈએ છે તો જલ્દીથી જલ્દી આપણે જે તે સબ્જેક્ટના પેપર અપલોડ કરી દઈએ મિત્રો આ વિડીયોને તમારા બીજા ફ્રેન્ડ સાથે પણ ચોક્કસથી શેર કરો કે જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ આવી રીતે સ્માર્ટ વર્ક કરીને એટલે કે લાસ્ટ મંથ હવે બાકી છે તો એમાં પણ સ્માર્ટ વર્ક કરીને એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકે અને જે વિદ્યાર્થી મિત્રોને ફેલ થવાની બીક છે એ વિદ્યાર્થી મિત્રો પણ ફક્ત દસથી પંદર ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે તૈયાર કરવાથી પણ તમે પાંત્રીસ જેટલા માર્ક્સ મિત્રો મેળવી શકશો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો વિડીયોને લાઈક કરો કે જેથી આપણે સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ અને સિક્સ સેમિસ્ટર સુધી પણ આપણને આવા મોસ્ટ આઈએમપી પેપર પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા મળતા રહે